હલો નમસ્કાર મિત્રો, HMS કિચન ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે હોટલ રેસ્ટોરન્ટ કે પછી લારીનું મંચુરિયન ભૂલાવી દે તેવું એકદમ ટેસ્ટી કોબીનું વેજ ડ્રાય મંચુરિયન બનાવીશું. અને જો તમે આ રીતે મંચુરિયન બનાવશો તો તમારું મંચુરિયન ટેસ્ટમાં બેસ્ટ અને એકદમ પરફેક્ટ બનશે, અને તમે બહારનું મંચુરિયન પણ ભૂલી જશો. અને મિત્રો, મંચુરિયન એકદમ પરફેક્ટ બનાવવા માટેની પૂરી રીત અને બધી ટિપ્સ આગળ વિડીયોમાં જણાવેલી છે, તો મિત્રો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો ચાલો એકદમ ટેસ્ટી કોબીનું વેજ ડ્રાય મંચુરિયન બનાવવાનું શરૂ કરીએ. અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. મિત્રો, ચેનલ પર નવા હો તો આવી જ બીજી નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરો, જેથી અમારી ચેનલ પર મુકાતી નવી નવી રેસીપીનું નોટિફિકેશન તમને સમયસર મળતું રહે. તો હવે સૌથી પહેલા હોટલ કે લારીનું મંચુરિયન ભૂલાવી દે તેવું કોબીનું વેજ ડ્રાય મંચુરિયન બનાવવા માટે અહીંયા આપણે બે મીડિયમ સાઇઝની કોબી લીધેલી છે. તો અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં મંચુરિયન બનાવવું હોય તે રીતે તમે કોબીજને લઈ શકો છો. તો હવે આપણે કોબીજના મિત્રો આ રીતના નાના નાના ટુકડા કરી લઈએ. મિત્રો, આજે આપણે ફક્ત કોબીજનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી એવું વેજ ડ્રાય મંચુરિયન તૈયાર કરીશું. તો તેના માટે મિત્રો આપણે આ રીતનું એક મિક્સર જાર લીધેલું છે. તો હવે આ મિક્સર જારમાં આપણે સમારેલી કોબીજમાંથી અડધી કોબીજને ઉમેરી મિક્સરને ચાલુ બંધ કરતા જઈને, એટલે કે પલ્સ મોડ ઉપર ફેરવીને, આપણે તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો લગભગ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણી કોબીજ આ રીતની અધકચરી ઝીણી એવી સમારાઈ ગઈ છે. તો હવે મિત્રો આપણે આ કોબીજને એક મોટા મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી દઈએ, અને હવે આપણે આ જ રીતે બાકીની કોબીને પણ ક્રશ કરી તેને મિક્સિંગ બાઉલની અંદર ઉમેરી દેવાની છે. તો હવે આપણે તેમાં તીખાસ માટે અહીંયા 1-2 નંગ જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં લીધા છે. તો આ મરચાંમાંથી આપણે થોડા મરચાં અત્યારે ઉમેરીશું, અને બાકીના મરચાંની આપણે પેસ્ટ બનાવી લેવાની છે, જેનો ઉપયોગ આપણે પાછળથી કરીશું. અને મિત્રો, તમે મરચાંની તીખાસ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો. અને સાથે આપણે તેમાં થોડા સમારેલા લીલી ડુંગળીના પાન અને થોડી સમારેલી ડુંગળી ઉમેરીશું. અને હવે મિત્રો આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે મિત્રો આપણે આ રીતે હાથની મદદથી આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને આપણી બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેને લગભગ 4-5 મિનિટ જેવો રેસ્ટ આપવાનું છે, જેનાથી આપણે કોબીમાંથી પાણી છૂટું પડશે, જેનો ઉપયોગ કરીને આપણે લોટ બાંધીશું. તો લગભગ 4-5 મિનિટમાં આપણી કોબીમાંથી પાણી છૂટું પડી ગયું છે. તો હવે આપણે તેમાં થોડી બીજી સામગ્રી ઉમેરીશું. તો તેના માટે આપણે તેમાં સૌથી પહેલાં તેમાં 1 નાની ચમચી જેટલો લાલ મરચું પાવડર ઉમેરીશું. અને મિત્રો, મંચુરિયનનો એકદમ સરળ ટેસ્ટ આવે તેના માટે આપણે તેમાં થોડા સોસ ઉમેરીશું. તો હવે તેમાં સૌથી પહેલાં 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ, અને સાથે 1 મોટી ચમચી જેટલો આપણે તેમાં ડાર્ક સોયા સોસ ઉમેરીશું, અને આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ પણ ઉમેરવાનું છે. તો મિત્રો, આ બધા જ મસાલાને કારણે આપણા મંચુરિયનનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. તો હવે મિત્રો, આપણા મિશ્રણને એકદમ સરસ બાઇન્ડિંગ મળે તેના માટે આપણે તેમાં લગભગ 1 વાટકી જેટલો મેંદાનો લોટ ઉમેરીશું. અને સાથે મિત્રો આપણે તેમાં અહીંયા 2-3 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર લીધેલો છે. તો તમને કોર્નફ્લોર બજારમાં એકદમ સહેલાઈથી મળી જશે. તો હવે મિત્રો આપણે આ રીતે હાથની મદદથી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. તો મિત્રો આપણે આ રીતે થોડો થોડો મેંદાનો લોટ ઉમેરતા જઈ આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે બાઇન્ડ કરવાનું છે. તો અહીંયા આપણે લગભગ 1 વાટકી જેટલા મેંદાના લોટની જરૂર પડશે. છતાં પણ જો મિત્રો તમારે થોડી જરૂર જણાય તો 1-2 મોટી ચમચી જેટલો તમે વધારે મેંદાનો લોટ ઉમેરી શકો છો. તો લગભગ થોડી જ વારમાં તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ આ રીતનું બાઇન્ડ થઈ ગયું છે. તો બસ, હવે આ રીતે થોડું મિશ્રણ હાથમાં લઈ બંને હાથની મદદથી મિત્રો તમારે આ રીતે મંચુરિયન બોલ્સને બનાવી લેવાના છે. તો મિત્રો, તમારે મંચુરિયન બોલ્સની સાઈઝ તમને જે રીતની નાની કે મોટી ગમતી હોય તે રીતે તમારે બનાવી લેવાના છે. તો અહીંયા આપણા મંચુરિયન બોલ્સ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને તળી લઈએ. તો હવે મંચુરિયન બોલ્સને તળવા માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ એકદમ સારી રીતે ગરમ થઈ જાય પછી મિત્રો આપણે તેમાં આ રીતે મંચુરિયન બોલ્સને રાખી દેવાના છે. અને હવે મિત્રો આપણે શરૂઆતમાં મંચુરિયન બોલ્સની સાઈડ ચેન્જ કરવાની ઉતાવળ નથી કરવાની, પણ આપણા બોલ્સ નીચેની સાઈડથી એકદમ સારી રીતે તળાઈ જાય પછી બસ આ રીતે જારાની મદદથી તેની સાઈડ ચેન્જ કરતા જઈને આપણે તેને બંને બાજુ એકદમ સારી રીતે ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. અને તમારે તેને ખાસ મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળવાના છે. તો લગભગ 6-7 મિનિટમાં આપણા મંચુરિયન બોલ સારી રીતે તળાઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ. અને હવે આ જ રીતે બાકીના મંચુરિયન બોલ્સને પણ તળી લઈએ. તો હવે આપણે મંચુરિયનનો વઘાર કરી લઈએ. તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર નોનસ્ટિક પેનમાં જરૂર મુજબ તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. તો આપણું તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી તેમાં 1 મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી અને 1 નાની ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું.
તો અહીંયા મિત્રો તમે મરચાંની તીખાસ તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો છો અને સાથે આપણે તેમાં થોડા સમારેલા કેપ્સિકમ પણ ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આપણે તેને લગભગ 1-2 મિનિટ જેવું હાઈ ગેસની ફ્લેમ પર થવા દઈએ તો લગભગ 1-2 મિનિટમાં આપણા ડુંગળી અને કેપ્સિકમ સારી રીતે સધાઈ ગયા છે તો હવે મિત્રો આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે અને હવે આપણે તેમાં થોડા સોસ ઉમેરીશું તો સૌથી પહેલાં તેમાં 1 મોટી ચમચી જેટલો રેડ ચીલી સોસ અને સાથે 1 મોટી ચમચી જેટલો ડાર્ક સોયા સોસ ઉમેરીશું અને આપણે તેમાં 1 મોટી ચમચી જેટલો ટોમેટો કેચઅપ પણ ઉમેરવાનું છે અને હવે મિત્રો આપણે તેમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું તો અહીંયા તમારે મીઠું ધ્યાનથી એડ કરવું કારણ કે સોસમાં પણ મીઠું હોય છે અને જો આ સમયે તમારે તેમાં 1 નાની ચમચી જેટલું વિનેગર અને 1 નાની ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો તો હવે મિત્રો આપણે લો ગેસની ફ્લેમ પર તેને લગભગ 1-2 મિનિટ જેવું થવા દઈએ અને હવે આપણે આ ગ્રેવીને એકદમ સરસ થિકનેસ આપવા માટે આપણે અહીંયા એક વાટકી લઈએ અને વાટકીમાં આપણે 1 મોટી ચમચી જેટલો કોર્નફ્લોર ઉમેરીશું અને હવે આ કોર્નફ્લોરમાં આપણે જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ અને બિલકુલ લમ્સ ના રહે એ રીતનું મિત્રો આપણે મિશ્રણ તૈયાર કરવાનું છે તો અહીંયા આપણું આ કોર્નફ્લોરનું મિશ્રણ બનીને તૈયાર છે તો હવે આપણે તેને ગ્રેવીની અંદર ઉમેરી દઈએ અને સાથે મિત્રો આપણે તેમાં થોડો રસો કરવા માટે લગભગ 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો અહીંયા મિત્રો આપણે ડ્રાય મંચુરિયન બનાવી રહ્યા છીએ એટલે આપણે 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે પણ જો તમારે ગ્રેવીવાળું મંચુરિયન બનાવવું હોય તો તમે આ સમયે આ ગ્રેવીમાં જરૂર મુજબ પાણી ઉમેરી તમારી પસંદ પ્રમાણે મિત્રો ગ્રેવી બનાવી તમે વેજ ગ્રેવી મંચુરિયન આ જ રીતે બનાવી શકો છો તો મિત્રો આપણે કોર્નફ્લોર ઉમેર્યા બાદ આ ગ્રેવીને 1-2 મિનિટ જેવી થવા દીધી છે અને તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈ ગઈ છે તો હવે મિત્રો આપણે જે મંચુરિયન બોલ્સને બનાવ્યા હતા તેને ઉમેરી દઈએ અને હવે બસ ચમચાની મદદથી તેને ગ્રેવીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે આ મંચુરિયન બોલ્સને પણ આપણે લગભગ 1-2 મિનિટ જેવા થવા દઈએ જેથી મસાલાની ફ્લેવર મંચુરિયન બોલ્સમાં એકદમ સારી રીતે આવી જાય તો લગભગ 1-2 મિનિટમાં આપણા મંચુરિયન બોલ્સમાં મસાલાની સારી એવી ફ્લેવર આવી ગઈ છે તો હવે લાસ્ટમાં આપણે તેની ઉપર થોડા સમારેલા લીલી ડુંગળીના પાન ઉમેરી તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે ગેસની ફ્લેમ બંધ કરી આપણે મંચુરિયનને નીચે ઉતારી લઈએ મિત્રો હોટલ રેસ્ટોરન્ટ કે પછી લારીનું મંચુરિયન ભૂલાવી દે તેવું આપણું એકદમ ટેસ્ટી કોબીનું વેટ ડ્રાય મંચુરિયન બનીને તૈયાર છે તો હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈએ અને તેની ઉપર થોડા સમારેલા લીલી ડુંગળીના પાન ઉમેરી તેને સર્વ કરો અને મિત્રો આપણું આ મંચુરિયન બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સરસ સોફ્ટ બન્યું છે તો મિત્રો જો તમે આ રીતે આ કોબીનું વેટ ડ્રાય મંચુરિયન ઘરે બનાવશો તો તમે બહારનું મંચુરિયન પણ ભૂલી જશો એટલું આપણું આ મંચુરિયન ટેસ્ટી બનશે તો મિત્રો તમે પણ આ રીતે આ કોબીના વેટ ડ્રાય મંચુરિયનની રેસીપીને ઘરે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને અમને કમેન્ટ બોક્સમાં જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી અને જો મિત્રો તમને આ રેસીપી પસંદ આવી હોય અને ખરેખર ઉપયોગી લાગી હોય તો મિત્રો વિડીયોને 1 લાઈક જરૂરથી કરી દેજો સાથે મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને આવી જ બીજી નવી નવી રેસીપીઓ જોવા માટે HMS કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરજો જેથી આવી જ બીજી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે અને તમને આ કોબીમાંથી વેટ ડ્રાય મંચુરિયનની રેસીપી કેવી લાગી તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો આપણે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો.